राजकोटमां पण वरसाद मुद्दे कलेक्टर द्वारा निवेदन आपवामां आव्युं हतुं। वरसादने पगले वहीवटतंत्र एलर्ट छे। आगामी 48 कलाक भारे वरसादनी आगाही छे। लोकोने सावचेत रहेवा माटे पण तेओए खास अपील करी छे। जिल्लामां सौथी वधु वरसाद धोराजीमां नोंधायो छे। जिल्लामां बे जग्याए रेस्क्यू कामगीरी पण हाथ धराई छे। एक कारमां 3 लोको फसाया होवानो मेसेज मळ्या हता। राजकोटथी एनडीआरएफनी टीम जामनगर जवा रवाना कराई छे। वडोदराथी पण एनडीआरएफनी टीम राजकोट आववा माटे रवाना थई छे। एसडीआरएफनी टीम पण जिल्लामां तैनात करवामां आवी छे। जळાશયોમાં પણ પાણીની સપાટી ઊંચી આવી રહી છે। ભાદર ડેમમાં સૌથી વધુ પાણીની આવક થઈ છે। મોટા પાઈ ધોરાજી રાજકોટ તાલુકામાં 6 થી 8 વાગ્યાની વચ્ચે રેઇનફોલ વધારે હતો। હાલની પરિસ્થિતિ જોઈએ તો ગોંડલ કોટડા સંગાની ધોરાજી રાજકોટ અને લોધિકામાં વધારે પાણીનું ઇશ્યુ છે। ચાર ગામમાંથી આપણે મેસેજ મળ્યું છે। એક સંદ્રી કલરિયા કરીને ગામ છે, તેમાં 6 લોકો ટ્રેક્ટરમાં ફસાઈ ગયા હતા, એમને આપણે રેસ્ક્યુ કરી લીધી છે। લોટડા ગામ છે, એમાં પાણી ભરાઈ ગયું હતું ઘર 3-4 ઘરોમાં, એમાં પણ સ્થળ ઉપર આપણા ગ્રામ્યનું ટીમ છે। સંધી કમરિયા વિલેજ ઉપલેટામાં પીએસઆઈ અને તાલુકા વિકાસ અધિકારીના ટીમ પણ પહોંચેલા છે। ખીરસરા ગામ રાજકોટમાં કાલાવાડ હાઈવેમાં એક I-20 ગાડી થોડું પાણીમાં ગયેલું છે, એકને આપણે રેસ્ક્યુ કરી લીધા છે, બાકી બેનું રેસ્ક્યુનું પ્રોસેસ અત્યારે હાલ ચાલુ છે। ફિલ્ડમાં અત્યારે એસડીએમને પણ મોકલ્યા છે અને સતત આપણે કોન્ટેક્ટમાં અત્યારે હાલ છે। વરસાદની વાત કરીએ તો લાસ્ટ 24 કલાકની અંદર 3.5 ટુ 3.8 અત્યારે વધી છે, 4 ઇંચનું અંદર જ છે, પણ રાજકોટ સિટી અને લોધિકામાં વધારે પાણી સંગ્રહણ થયેલું છે। ડેમની વાત કરીએ તો તમામ ડેમમાં અત્યારે પાણી લેવલ વધી ગયા છે। કદાચ ભાદર પણ ઓવરફ્લો થવાનું શક્યતા છે, એટલે ઇરિગેશન અને પાણી પુરવઠા સાથે આપણે વાતચીતમાં છીએ।